स्वाधीनींदर पेज नंबर 32 32 खुल्लू है जी। दाखला नंबर 8 भागीदारों आपवामां आवेला छे हरपाल अने चिराग एक पेढ़ीना भागीदारों छे। बन्ने भागीदारों वच्चे नफा नुकसाननो कोई प्रमाण आपवामां आवेलो नथी। नफा नुकसाननो प्रमाण आपवामां न आवे तो बोलो एने कया हिस्से लेवाय सरखाई। बे भागीदार छे एटले एक जेम एक। सौथी छेल्लो पेरेग्राफ वाँचो। ઉપરની વિગતો પરથી પેઢીનું નફા નુકસાન ફાળવણી ખાતું અને ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરો। પહેલો ખાતો બોલો કયો છે? નફા નુકસાન ફાળવણી અને બીજો ભાગીદારોના મૂડી ખાતા। બંને ખાતાની અંદર માત્ર ને માત્ર કોને લગતી વિગત આવે? ભાગીદાર। જોઈએ 1/4/2016 ના રોજ એ લોકોની મૂડી કેટલી છે? 60,000 અને 1,00,000। મૂડીની બોલો હંમેશા કઈ બાકી હોય? જમા। એને લખાશે મૂડી ખાતાની જમા બાજુ। વિગતમાં લખાય બાકી આગળ લાગે। હરપાલના ખાનામાં 60,000, ચિરાગના ખાનામાં 1,00,000। વર્ષ દરમિયાન હરપાલે 1/4/16 ના રોજ 15,000 અને ચિરાગે 1/1/17 ના રોજ 20,000 નો ઉપાડ કર્યો છે। ઉપાડની બોલો હંમેશા કઈ બાકી હોય? મૂડી ખાતાની ઉધાર બાકી। વિગતમાં લખાશે ઉપાડ ખાતે। હરપાલના ખાનામાં અને ચિરાગના ખાનામાં બંનેના ઉપાડની તારીખ આપેલી છે તો બંનેમાં શરૂઆતની તારીખ છે તો વ્યાજની અલગ આપણે ગણતરી કરવી પડશે। હરપાલનો ઉપાડ બોલો કેટલો? કેટલા ટકા વ્યાજ? 15,000 × 9%। તારીખ કઈ છે એની? 1/4 એટલે આખા વર્ષ। 15,000 ના 9% 1,350। હરપાલ પછી બોલો કોણ છે? ચિરાગ। ચિરાગ નો ઉપાડ કેટલો? ચિરાગ નો ઉપાડ 20,000। ચિરાગ નો ઉપાડ બોલો કેટલો છે? 20,000। એમાં કેટલા ટકા ગણવાના છે? 20,000 × 9%। હવે એમાં તારીખ જુઓ ને કેટલી છે? 1/1/17 ને પહેલા મહિનાની પહેલી તારીખ તો પહેલો મહિનો ધ્યાનમાં પહેલાથી ગણતરી કરીએ 1, 2, 3 કેટલા મહિનાનું ગણાય? 3/12 450 ઉપાડ પર વ્યાજ। આગળ એની પછી જોઈએ મૂડી પર વાર્ષિક કેટલા ટકા વ્યાજ આપવાનો? મૂડી પર વ્યાજ ધંધા માટે ખર્ચ કહેવાય કે આવક? ફાળવણીની ઉધાર, મૂડીની જમા। ઉપાડ પર વાર્ષિક કેટલા ટકા? 9%। ઉપાડ પર વ્યાજ ધંધા માટે ખર્ચ કે આવક? આવક। ફાળવણીની જમા અને મૂડીની ઉધાર। હરપાલને પેઢીમાં સક્રિય કાર્ય કરવા બદલ માસિક કેટલો પગાર આપવાનો? આપણે હિસાબો બનાવી એ માસિક બનાવીએ કે વાર્ષિક? તો આને ગુણ્યા કેટલા કરવાના? 1,000 × 12। ભાગીદારને પગાર આપો, પેઢીને ખર્ચ થાય કે આવક? ખર્ચ થાય તો ફાળવણીની ક્રોસ એન્ટ્રી મૂડીની। ચિરાગને વેચણી પાત્ર નફાના 5% કમિશન। ચિરાગને કમિશન આપો, પેઢીને ખર્ચ કે આવક? ફાળવણીની ઉધાર, મૂડીની જમા। અન્ડરલાઈન કરો કમિશન। કમિશન ધંધા માટે બોલો ખર્ચ ગણાશે કે આવક? ખર્ચ ગણાય તો ફાળવણીની ઉધાર, મૂડીની જમા। કમિશન માટે એક વાર કમિશન છે કે બે વાર? પહેલું સૂત્ર કે બીજો? પહેલું સૂત્ર બોલો શું છે? કમિશન બરાબર નફો ગુણ્યા કમિશન નો દર છે। હરપાલે 1/16 ના રોજ પેઢીને 30 ની લોન આપી છે
વ્યાજનો ઉલ્લેખ નથી, 11% વ્યાજની માંગણી કરે. આ લીટી પર એક બીજી લીટી પાડી દો, મતલબ એને છેગી નાખવાનું છે પેન્સિલથી. આ લીટી પર બીજી બે લીટી પાડી, બીજી એક લીટી પાડી દો પેન્સિલથી, બંને લીટી પર પેરેગ્રાફમાં. શુકામાના પર લીટી પાડેલી છે એ સમજો. લોન, લોન ને લખાય પાકા સરવૈયામાં મોડી દેવા. પાકો સરવૈયો આપણે બનાવેલો, લોન નો વ્યાજ લખાય નફા નુકસાન ખાતાની ઉધાર. આપણે નફા નુકસાન નથી, આપણે કયું ખાતું છે? નફા નુકસાન ફાળવણી ખાતું. આપણી પાસે ફાળવણી ખાતું છે તો ફાળવણી ખાતું આપેલું છે તો એની અંદર કોઈ અસર આવશે નહીં. ફાળવણી ખાતું આપેલું છે ને તો ફાળવણીની અંદર એની કોઈ અસર આવશે નહીં, એટલા માટે બંને પર શું પાડી દીધેલી છે? લીટી. હવે એમાં જો ને ખાસ, એ કેટલા ટકા વ્યાજની માંગણી કરે છે? એ 11% વ્યાજની માંગણી કરે છે તો એને 11% વ્યાજ આપી શકાય કે ન આપી શકાય? ભાગીદારી કરાર પત્રની જોગવાઈ બોલો શું છે? કેટલા ટકા વ્યાજ આપી શકાય? 6%. એનાથી વધારે વ્યાજ આપી શકાય પણ આપણે લાગુ જ પડતું નથી. આગળ 31/3/17 ના રોજ ઉપરની જોગવાઈ પહેલાનો અને હરપાલની લોન પર વ્યાજ ગણ્યા પછીનો નફો બોલો કેટલો છે? 79,400. આ નફાને કહેવાય ચોખ્ખો નફો. કયો નફો કહેવાય? ફાળવણી ખાતાની કઈ બાજુ આવશે? જમા બાજુ પર લખાશે ચોખ્ખો કૌંસમાં નફા નુકસાન ખાતેથી. બોલો કેટલો છે? 79,400. જોઈએ શરૂઆતથી પહેલા, હરપાલ અને ચિરાગ બંને ભાગીદારો છે. જો ને એનું મૂડી કેટલી કેટલી આપેલી છે? 60,000. અને મૂડીને લખાશે મૂડી ખાતાની જમા. વિગતમાં બાકી આગળ, હરપાલની મૂડી, ચિરાગની મૂડી. તો હરપાલના ખાનામાં 60,000 અને ચિરાગના ખાનામાં વર્ષ દરમિયાન નો ઉપાડ કેટલો કેટલો છે? 15,000. અને ઉપાડની કઈ બાકી હોય? મૂડી ખાતાની કઈ બાજુ ઉધાર? શું લખાશે? હરપાલના ખાનામાં, ચિરાગના ખાનામાં. પહેલો હવાલો, મૂડી પર કેટલા ટકા વ્યાજ આપવાનો? મૂડી પર વ્યાજ ખર્ચ કે આવક? ફાળવણીની, મૂડીની. હવે આપણે એ રીતે યાદ રાખીશું, મૂડીનું વ્યાજ મૂડીની નીચે આવે, ઉપાડનું વ્યાજ ઉપાડની. બોલો નિયમ. મૂડીનું વ્યાજ મૂડીની નીચે આવે, ઉપાડનું વ્યાજ. ચોપડીના હાસ્યમાં લખો, મૂડીનું વ્યાજ મૂડીની નીચે આવે, ઉપાડનો વ્યાજ ઉપાડની નીચે આવે. મૂડી પર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? 12%. જમા બાજુ આપવામાં આવેલી છે એ બોલો શું છે? મૂડી. મૂડી 60,000 અને 1,00,000, બંને પર કેટલા ટકા વ્યાજ ગણવાનું છે? 60,000 × 12% અને 1,00,012%. ક્રોસ એન્ટ્રી આવશે? આ સર મૂડી ખાતાની કઈ બાજુ છે? જમા. ક્રોસ એન્ટ્રી ફાળવણીની બોલો કઈ બાજુ આવશે? શું લખાશે? બાજુમાં બે ટપકા. પહેલો ભાગીદાર હરપાલની મૂડીનો વ્યાજ કેટલો હતો? અને ચિરાગની મૂડીનો વ્યાજ 7,200 અને 12,000, બંનેનો 19,000. એને ક્યાં લખવાના? આઉટર કોલ. ચલો હવે કોના પર વ્યાજ ગણવાનું છે? ઉપાડનો વ્યાજ કોની નીચે આવે? ઉપાડનું વ્યાજ ગણેલું છે 13,50 અને
1350 અને 400 ક્રોસ એન્ટ્રી મૂડીની ઉધાર તો ક્રોસ એન્ટ્રી બોલો શું આવે ફાળવણીની જમા ફાળવણીની કઈ બાજુ પર આવશે જમા બાજુ ફાળવણીની જમા બાજુ પર બોલો શું લખાશે ઉપાડ પર વ્યાજ ખાતે બાજુમાં બે હરપાલ નો યાદ છે કેટલો 1350 અને ચિરાગ 450 સરવાળો 1800 એની પછી હરપાલને પેઢીમાં સક્રિય કાર્ય કરવા બદલ માસિક કેટલો પગાર આપવાનો આપણે હિસાબો માસિક બનાવીએ કે વાર્ષિક અને ગુણ્યા કેટલા કરવાના હરપાલને પગાર આપો પેઢીને ખર્ચ ફાળવણીની ઉધાર બાજુ પર બોલો શું લખાશે 1 મહિનાનો કેટલો ગુણ્યા કેટલા મહિના 12 મહિના કેટલો થશે ફાળવણીની ઉધાર ક્રોસ એન્ટ્રી મૂડીની અહીંયા નામ લખવાની જરૂર કારણ કે ખાનું આપેલું છે અહીંયા ખાલી પગાર ખાતે કોના ખાનામાં કેટલા ચલો હવે કોને કમિશન આપવાનું છે ચિરાગને કમિશન આપો પેઢી માટે ખર્ચ કે આવક ખર્ચ થાય તો ફાળવણીની ચિરાગનો ક્રોસ એન્ટ્રી બોલો એની ક્યાં આવે મોડી ખાતાની શું લખાય ત્યાં વિગતમાં રકમ મે લખેલી નથી શું કામ એને નફા પર કમિશન આપવાનું કેટલા ટકા આ નફા પર કમિશન આપી શકાય અહીંયા આપણે જે નફો શોધીએ ને એ નફા પર કમિશન આપવાનું છે તો એટલા માટે અત્યારે આપણને કમિશનની રકમ મળી શકશે ફાળવણીની જમાનો સરવાળો કરો અને ઉધારનો સરવાળો કરો 19,200 અને 12,000 તો એની પહેલા શું કરવી પડશે આપણે ગણતરી નફા નુકસાન ફાળવણીની જમા બાજુ બોલો કેટલા આવ્યા હતા 81 માઇનસ નફા નુકસાન ફાળવણીની કેટલા આવેલા બાદબાકી 50,000 ને બોલો શું કહેવાશે નફો 50,000 ને શું કહેવાશે નફો આ નફા પર બોલો શું આપવાનું છે કમિશન માટે આપણે પહેલું સૂત્ર લઈશું કે બીજું તો લખાશે પહેલા કમિશન બરાબર નફો નફો બોલો કેટલો 50,000 ગુણ્યા કમિશનનો દર છેદમાં 5/100 2,000 ચલો આ કમિશનની રકમ આપણી પાસે નહોતી કમિશનની રકમ મળી ગઈ કમિશન ધંધા માટે ખર્ચ ગણાશે કે આવક ખર્ચ ગણાશે તો એને ફાળવણીની બોલો કઈ બાજુ પર લખાશે ફાળવણીની ઉધાર બાજુ ચિરાગનો કમિશન રકમ બાકી હતી બોલો કેટલી મળી 2,500 ક્રોસ એન્ટ્રી આ ફાળવણીની કઈ સાઈડ છે તો બીજી અસર મૂડી ખાતાની કોના ખાનામાં કેટલું કમિશન ચલો અન્ય વિગતો કોઈ છે પેઢીને લોન આપેલી છે તો લોન અને લોનના વ્યાજની અસર અહીંયા આવશે લોન ક્યાં લખાશે પાકા સરવૈયામાં મૂડી દેવા અને લોનનો વ્યાજ નફા નુકસાન ખાતાની અન્ય કોઈ વિગતો આપવામાં આવેલી ફાળવણીનો સરવાળો જમા બાજુમાં 81,200 તો ઉધાર બાજુ પણ લખાશે 81,000 ઉધાર બાજુની રકમો બાદ કરો 47,500 ઘટે છે
આને કયો નફો કહેવાશે? આને કહેવાશે વેચણી પાત્ર. બાજુમાં બે ટપકા, કોને કોને આપીશો? દાખલામાં કોઈ પણ જગ્યાએ નફા નુકસાનનું પ્રમાણ આપવામાં આવેલું? નફા નુકસાનનું પ્રમાણ આપવામાં ન આવે તો કયા ઈશ્વર? 47,500 સરખા ઈશ્વે પાડવો. 23,700 અને બીજામાં પણ 23,700. ક્રોસ એન્ટ્રી ફાળવણીની કઈ સાઈડ છે? ઉધાર. તો બીજી અસર મૂડી ખાતાની કઈ બાજુ? મૂડી ખાતાની જમા બાજુ પર લખાશે વેચણી પાત્ર. પહેલા ખાનામાં 23,700 અને બીજામાં પણ. ચલો ફાળવણી ખાતું બંધ થયું, હવે કયું ખાતું બંધ કરીશું? મૂડી. સૌથી પહેલા કોનો સરવાળો? હરપાલ. હરપાલ ની જમા સાઈડ નું ટોટલ કરો 1,02,000. 1,02,950. એમાંથી 15,000 અને 13,50 બંને રકમ બાદ કરો 86. અહીંયા જગ્યા ખાલી છે છતાં પણ રકમ લખેલી નથી, કારણ કે સરવાળો હોય ને એની એક લીટી ઉપર લખાશે. બોલો શું લખાય? અને કઈ મૂડી કહેવાય? હરપાલ પછી ચિરાગ. 1,38,250. 1,70,000. આ બાકી આગળ લાવ્યા લખેલું હતું એને કઈ મૂડી કહેવાય? ઉધાર બાજુ આપણે શું લખેલું છે? બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા આને કઈ મૂડી કહેવાય? આ મૂડીને પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાશે. આ મૂડીને બોલો ક્યાં લખાશે? પાકા સરવૈયામાં મૂડી. સમજાયો? લખી નાખો. Thank you.